બોટાદ શહેર કે જ્યાં આવેલી ગોપીનાથ સોસાયટીના રહીશો સ્થાનિક તંત્રને સામે ભારે રોષે ભરાયા છે. કારણ છે, સોસાયટીમાં ઉભરાઈ રહ્યા છે ગટરના પાણી. સ્થાનિકો અનુસાર છેલ્લા એક વર્ષથી આ જ પ્રકારની છે સમસ્યા. અનેક રજૂઆતો છતાં આજ દિન સુધી નિવારણ પણ આવ્યું નથી, સંતોષકારક જવાબ પણ મળતા નથી. હવે કંટાળી સ્થાનિકોએ ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 12 મહિનાથી 12 ની 2-3 સોસાયટીનું પાણી આવે છે ગટરનું. જે પાણી અમારા ઘરમાં આવે છે તેના હિસાબે આ સોસાયટીના 35-40 પરિવાર છે જે ઘરમાં રહી શકે એમ નથી. બહુ તકલીફ છે. નાના નાના છોકરા અમારા માંદા પડી જાય છે અને પાણી તો તેમ જોવા બે દી સારું કરીને એમના ઉભરાઈ જશે, એમને ભરાઈ જશે પાણી અને રહેવાતું નથી. બાસે વિસ્તારમાં જે ગટર પ્રોજેક્ટ છે એ અત્યારે ચાલી રહેલ છે. એનું નિભાવ સંચાલન પાણી પુરવઠા વિભાગ દ્વારા થાય છે અને એનું ફરિયાદો નિવારણ પણ ત્યાં થાય છે. છેલ્લા 2-3 મહિનાથી આ ફરિયાદો આવે છે અને કદાચ ત્યાં ડિસિલ્ટિંગના જે કોઈ પ્રશ્ન હશે એટલે અમે અમારી પાસે ફરિયાદ આવે એટલે પાણી પુરવઠા વિભાગને પણ મોકલીએ છીએ. એમાં બધી મશીનરી અને બધું આ જે એજન્સી છે એના અત્યારે સંચાલન અને નિભાવ કરી રહી છે, એની પાસે વ્યવસ્થા છે જ એટલે એમને સમાચાર પણ મોકલાવ્યા છે. તેમ છતાં હું નાયબ કાર્યપાલક ઇજનેસી સાથે વાત કરી લઈશ કે બને એટલી જલ્દીથી આનું સોલ્યુશન લાવે. બોટાદ શહેરના ભાંભર રોડ નજીક આવેલી ગોપીનાથજી સોસાયટી કે જ્યાં અહીંના રહીશો છેલ્લા એક વર્ષથી ત્રાહીમામ પોખરી ગયા છે, દ્રશ્ય સાબિત કરે છે કે વિસ્તારના લોકો કેટલી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અહીં આ ગટર જોઈ રહ્યા છો, આ ગટર છેલ્લા 12 મહિનાથી ઉભરાયું છે. જે પ્રમાણે સ્થાનિકોએ માહિતી આપેલી છે કે આસપાસના અન્ય વિસ્તારો છે તેનું ગટરનું પાણી અહીં આવી રહ્યું છે. અહીંના ગોપીનાથજીથી પસાર થતો જે મુખ્ય માર્ગ છે ત્યાંથી અહીં ગટરના પાણી ફરતા હોય જેને લઈ અહીંથી લોકોને પસાર થવા મજબૂર થવું પડે છે. સોસાયટીના અન્ય દ્રશ્યો આપણે સોસાયટીની અંદરની સ્થિતિ પણ બતાવશું. રહીશો દ્વારા છેલ્લા એક વર્ષથી વારંવાર રજૂઆત કરવામાં આવે છે, બોટાદ નગરપાલિકા હોય કે પછી બોટાદ પાણી પુરવઠા વિભાગ હોય કે પછી કલેક્ટર કચેરી હોય, તમામ અધિકારીઓને છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવામાં આવે છે. પણ તંત્ર દ્વારા આ ખાડા કાન કરતા હોય અને જાણે કંઈ જાણતા જ હોય તો એ પ્રમાણે સ્થિતિ હાલ અત્યારે અહીં જોવા મળે છે. દ્રશ્ય સાબિત કરે છે કે આ સોસાયટીની અંદર સ્થિતિ શું છે. ગટરના પાણી ઘરના ઉમરા સુધી પહોંચી ગયા છે. આ સ્થિતિ એક કે બે દિવસથી નહીં પણ એક વર્ષથી છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી. આશરે 40 જેટલા પરિવારો અહીં રહી છે. ચોમાસાની સિઝનની શરૂઆત છે, પાણી સાથે ગટરનું પાણી ભરશે તો ચોક્કસથી આરોગ્યની પણ ચિંતા લોકોને છે. ત્યારે લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે અને જો નિરાકરણ નહીં આવે તો સોસાયટીના રહીશોમાં રોષ છે અને આવતા દિવસો ની અંદર આ મન્નત ઉપવાસ કરવાની ફરજ પડશે. તો પણ મહિલા અને બાળકો સહિત તેઓ બેસશે તે પ્રમાણે હાર તેઓ મીડિયા સમક્ષ ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. એબીપી અસ્મિતા, મહિપાલ વાઘેલા, બોટાદ.